गुड मॉर्निंग फ्रेंड्स, संकलन की शुरुआत कर चुके हैं। संकलन का मतलब वन टाइप ऑफ सरवाड़ो है, એટલે સાદી ભાષામાં કહી શકાય કે સરવાળા માટેનું લક્ષ્ય એટલે કે સંકલન। કોઈ વ્યાખ્યા પૂછા નહીં ભણ્યા, તો ખાલી જસ્ટ એક ચર્ચા કરીએ છીએ। હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે એ સંકલન ઇન્ટિગ્રેશનના સૂત્રોની વાત છે, જેમ વિકલનના સૂત્રો આવતા હોય એ રીતે સંકલનના। તો આપણે જે બીજી સૂત્રો છે એટલા જ છે, અત્યારે સૌથી પહેલા સંકલનનો એક આ સૂત્ર છે xn ઇન્ટુ dx dx। તમને ખબર હશે વિકલનની આ રીતે સૂત્ર આવતું dy dx x ની n ના, તો તમે શું કરતા ઘાત આગળ લઈ લે એક ઘાત ઓછી કરી યાદ છે। એ જ રીતે અહીંયા xn નું સંકલન છે x ની સાપેક્ષે, તો શું કરવાનું જોઈએ અહીંયા આજે x ઇકો લખી દેવાનું, એક ઘાત ઓછી નહીં કરવાની પણ એક ઘાત ઉમેરવાની, એક ઘાત ઓછી નહીં કરવાની એક ઘાત ઉમેરવાની, એમાં ઓછી ઘાત આમાં ઉમેરશો અને એ ગુણાકારમાં લઈ લેવું જોઈએ, એને અહીંયા ભાગાકારમાં લેશો અને એમ નહીં એમ ભાગાકાર નહીં લેવાનું, જે સરવાળો આવ્યો એ એન પ્લસ વન। સૂત્ર થાય xn dx is equal to xn plus 1 upon n plus 1 બરાબર। તો આ સૂત્ર થાય જસ્ટ એક એક એક્ઝામ્પલ આપું, થોડા બે ત્રણ તમને થોડી વધુ પ્રેક્ટિસ થાય એટલા માટે। માની લો આ રીતનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ, એક્ઝામ્પલ નંબર 1 આ રીતે x ની 3 ઘાત ઇન્ટુ dx, તો કશું જ નહીં કરવાનું, જુઓ જવાબ હતો લખવાનું x અને 3 છે તો એવો 4 તો નીચે 4 બસ આ જવાબ થઈ ગયો। માની લો આ રીતે પૂછ્યું છે x ની 5 ઘાત ઇન્ટુ dx, તો શું કરવાનું આ એક ઘાત છે ને એ ઉમેરવાનો n પ્લસ 1 એ ઉમેરવાનો 6 અને એના એક ઘાત નીચે લખી દો, જવાબ થઈ ગયો। તો આ મેક્સિમમ વપરાતો સૂત્ર છે મેક્સિમમ બરાબર। ચલો એક બીજો પાર્ટ લઈએ, બીજું સંકલન છે આ રીતે સંકલન માં dx, તો આનો જવાબ ફક્ત x નો, અથવા તમે આ રીતે લઈ શકો છો, તમને પૂછે સંકલન માં dt ફક્ત જવાબ કહી આવો, અથવા તમે એ રીતે સંકલન માં dv તો જવાબ ફક્ત b આવો। તો જો x ની સાપેક્ષે આપણે વિકલન આ રીતે કરતા હતા યાદ હોય, x નું x ની સાપેક્ષે વિકલન કરો તો 1 હોય, પણ અહીંયા એવું નહીં, x નું સંકલન કરો તો જવાબ x આવે 1 ના આવે, y નું સંકલન કરો તો y આવે, dt નું સંકલન કરો t આવે, dv નું સંકલન કરો b આવે, પ્રેક્ટિસ થી જ આવશે, જેમ જેમ આગળ જશો પ્રેક્ટિસ થઈ જશે। ત્રીજું સૂત્ર હોય છે 1 upon x into dx, આ સૂત્ર હોય છે, તો આનું સાદું પાકું હોય ને તો આનું સૂત્ર થાય ln x, ln x મતલબ લોગેરિધમ છે આ log x છે કઈ ઘાત ઉપર e ઘાત બરાબર, ln નો મતલબ e ઘાત ઉપર log, અને આપણે સામાન્ય જે log લખીએ કે આધાર ઉપર હોય 10 આધાર, તો આનો ઉપયોગ અત્યારે નહીં પણ આવો છે સરળ સૂત્ર ધ્યાનમાં રાખો। આ રીતે ચોથું સૂત્ર પણ છે e x into dx, તો એનું સંકલન e x પોતે જ થાય, તો આમાં કોઈ પ્રોબ્લેમ નહીં, વિકલન એ એક્સ થાય સંકલન પણ એ એક્સ થાય, પણ ધારો આ રીતે પૂછ્યું ઇ ઇન્ટુ કે એક્સ ઇન્ટુ ડી એક્સ, જુઓ ઇનું વિકલન એના એ કે એક્સ એના એમ, પણ આપણે ખબર સંકલન વિકલન શું કરતા આ પછી કે એક્સ નું વિકલન કરતા, એમાં કે આગળ લઈ લેતા, જ્યારે અહીંયા સંકલન નો કે આગળ નહીં લેવાનો ભાગાકાર માં લઈ લેવાનો, એટલે આ રીતે વિકલન નો અચળ પદ ગુણાકાર માં, જ્યારે સંકલન નો અચળ પદ ભાગાકાર માં, આ પાંચ સૂત્રો છે। માની લો તમે આ એક બે ત્રણ સૂત્રો ખબર ના પડી તો હાલ જરૂર નહીં થાય, આ પછી આવડશે, હાલ આપણે સૂત્રો ખાલી ધ્યાન રાખો આ બે સૂત્રો, અને એના પરથી ઘણા બધા એક્ઝામ્પલ બની શકે, ઘણા બધા એક્ઝામ્પલ જે આપણે સોલ્વ પણ કરવાના છે, તો આપણે વન બાય વન થોડાક એક્ઝામ્પલ લઈએ જેથી આપણને સોલ્યુશન આવે। ધારો આ રીતનો ક્વેશ્ચન આપણને પૂછ્યો, સ્ક્રીનશોટ લઈ લેજો ના દીધી પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, આ રીતનો એક પ્રશ્ન પૂછ્યો, સોલ્યુશન કેવી રીતે થાય એ જુઓ, અને એક્ઝામ્પલ બે રીતે સોલ્વ થાય એટલે હું તમને એક્ઝામ્પલ સમજાવું છું। માની લો પહેલો એક્ઝામ્પલ લઈએ, આ રીતે એક્ઝામ્પલ છે x ની 3 ઘાત ઇન્ટુ dx, અહીંયા x ની કિંમત છે 2 અને x ની કિંમત છે 4, આ રીતનો પ્રશ્ન છે લિમિટ સાથે કમ્પ્લીટ એક્ઝામ્પલ કેવી રીતે કરાય, તો જુઓ આનું સોલ્યુશન કેવી રીતે કરાય, ઇઝ ઇક્વલ ટુ આ x ની 3 ઘાત છે એક ઘાત વધી જાય x ની 4 ઘાત ભાગ્યા 4, પછી લિમિટ છે લખવાની ઉપરની લિમિટ કેટલી છે 4 અને નીચે લિમિટ 2 એમ નામ લખી દો, આ પ્રોસેસ છે કેવી રીતે સંકલન કરાય મિત્રો, જો ઇઝી નહીં થઈ ગયું, તો પહેલાં આનું સંકલન કરી દેવા x બાદ 4 ઉપરની લિમિટ 4 ઉપર નીચેની લિમિટ નીચે, હવે શું કરવા જોઉં x ની જગ્યાએ પહેલાં 4 લખી લેવાના, તો પહેલાં થશે 4 ની 4 નીચે 4 તો છે જ, 4 ની 4 નીચે 4 તો છે એમ એમ ફરજિયાત માઇનસ કરવાનું ફરજિયાત, પછી x ની જગ્યાએ આ 2 ઉભી લેવાની નીચેની ઘાત, તો 2 ની 4 ઘાત ભાગ્યા 4, 4 ની 4 ઘાત એટલે કેટલા થાય 16, 4 ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 16 થશે
इने चार अने ये नंबर चार भाग्या चार चार गुणे चार सोल चौक चौसठ चौसठ माइनस वन जवाब के आ सिक्सटी थ्री समझ पड़ती हे एक बीजे एक्जाम्पल आप आ रीते मान लो एक्स की बे घात इंटू डी एक्स अँ एक्स बराबर जीरो एक्स बराबर बे आ रीते तो सौ पहला आप संकलन करवा संकलन में शू एक घात बढ़ी गई एक्स क्यूब बाय थ्री ऊपर की लिमिट बे नीचे की लिमिट जीरो आटलू कर दे पची लिमिट मूकवा ऊपर की पहली मूकवा पीछे माइनस कर नीचे की पीछे मूकवा तो ऊपर की पहली मूको तो बे घर आठ नीचे त्रण तो है पीछे माइनस पीछे जीरो नो घर जीरो जीरो टके त्रण जीरो जवाब करो आओ इंटू बाय थ्री ओके तो आ एक्जाम्पल होते आ एक्जाम्पल होते जिन तरह सॉल्यूशन करवा आ लिमिट साथ एक्जाम्पल सीमित एक्जाम्पल कहवा असीमित एक्जाम्पल आओ तो उच्चारण लखवा ये मैं शीखवाड़ पड़े तुम मजबूर पर मैं हाल में तुमने आटलू शीखवाड़ू आई होप के तुम समझता हो प्रेक्टिस् एक्जाम्पल आवड़े जम विकलन आपको आवड़त पर प्रेक्टिस् विकलन आवड़ू यज रीते प्रेक्टिस् संकलन आवड़े ओके तो टाइम आप थोड़ा आवड़े खो स्क्रीनशॉट ले लीजिए।